રેખીય બંધારણ, તેના સિવાયનું પણ એક બંધારણ ચક્રીય બંધારણ પણ હોઈ શકે, આના વિશેની ચર્ચા આપણે અગાઉના લેક્ચરમાં કરી. હવે આપણે અહીંયા એ ચર્ચા કરવાના છીએ કે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ કઈ રીતે બનાવી શકાય, જે એકદમ સરળ છે અને તેને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. યાદ રાખવાથી ઝડપથી અને સાદીથી આવડી શકે છે. તો આપણે અહીંયા સૌ પ્રથમ લઈએ ગ્લુકોઝનું એક બંધારણ, ડી પ્લસ ગ્લુકોઝ. અગાઉ અભ્યાસ કર્યો તે પ્રમાણે ડી કઈ રીતે લખી શકાય છે, તો છેલ્લા કિરાલ કાર્બન પરનો OH સમૂહ એ જમણી બાજુ હોવાના કારણે અહીંયા ડી લખવામાં આવે છે. જ્યારે ગ્લુકોઝ એ અદ્રવ્યભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરતો હોવાના કારણે ત્યાં પ્લસ લખવામાં આવે છે. હવે અહીં એક વાત યાદ રાખવાની છે, કાર્બોનિલ કાર્બન તથા છેલ્લા કિરાલ કાર્બન પરનો OH સમૂહ, કાર્બોનિલ કાર્બન તથા છેલ્લા કિરાલ કાર્બન પરનો છેલ્લા કિરાલ કાર્બન પરના OH ની ફેરબદલી કરવી. ફેરબદલી કરવી મતલબ તેના પર રહેલો જે OH સમૂહ છે, આ OH સમૂહને જગ્યાથી બદલવામાં આવે છે. અહીંયા જે રહેલો આરડીઆઈડ છે, આ આરડીઆઈડને આપણે અહીં આ પ્રમાણે લખી શકીએ છીએ. હવે આ બંધારણમાં આ OH સમૂહ જે છે, આ OH સમૂહ અહીંયા જતો રહેશે અને એનું જે બંધારણ છે એ આપણે અહીંયા જોઈએ. માત્ર અહીંયા આ એક જ વાતમાં ફેરફાર કરવામાં આવે છે, બીજી કોઈ પણ જાતનો ફેરફાર અહીંયા કરવામાં આવશે નહીં. મતલબ અહીંયા જે સમૂહ હતો તે OH સમૂહ અહીંયા મૂકવામાં આવે છે, બાકીના જે OH, H અને OH એ પોતાની દિશામાં કોઈ પણ જાતનો ફેરફાર કરતો નથી. લાઈ ખાસ ધ્યાન રાખવાનું છે, કિરાલ કાર્બન છેલ્લો અને કાર્બોનિલ કાર્બન આ બંનેમાં જ માત્ર ફેરફાર થશે, અને અહીંયા રહેલો જે ઓક્સિજન છે આ ઓક્સિજનના પરમાણુને આ રીતે બંને કાર્બનની વચ્ચે મૂકવામાં આવે છે. આ બંધારણ શોધના વૈજ્ઞાનિક હતા ફિશર, આથી આને ફિશર પ્રક્ષેપ સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, ફિશર પ્રક્ષેપ સૂત્ર. હવે આ બંધારણમાં બીજી પણ એક વાત છે, આ જે કાર્બન છે અહીંયા જે આ કાર્બોનિલ કાર્બન છે, આ કાર્બોનિલ કાર્બન અહીંયા બને છે એનોમેરિક કાર્બન. આપ સૌ એ અભ્યાસ કરી ચૂક્યા છો એનોમેરિક કાર્બન વિશે. તો આ એનોમેરિક કાર્બન છે, અને આ જે એનોમેરિક કાર્બન છે આ એનોમેરિક કાર્બન પર એનોમેરિક કાર્બન પરનો OH સમૂહ જો જમણી બાજુ હોય, OH સમૂહ એનોમેરિક કાર્બન પરનો જમણી બાજુ હોય તો તેને આલ્ફા સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. આલ્ફા સમઘટક, તો આલ્ફા સમઘટક છે તો આજે નામકરણ કરવામાં આવે છે. આ નામકરણમાં એક નાનો અમથો ફેરફાર થાય છે અને એ જે નામ છે નામ બનશે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. ઘણી વખત એવું પણ બની શકે છે કે તમને માત્ર નામ આપવામાં આવે છે અને એવું પૂછવામાં આવે છે કે આ નામનો તત્વાર્થ અથવા તો આ નામની સત્યાવતા અથવા તો આ નામ વિશે સવિસ્તાર જણાવો. તો આ નામની વાત કરીએ તો જેમાં સૌપ્રથમ છે આલ્ફા, તો આલ્ફાનો મતલબ થાય છે એનોમેરિક કાર્બન પરનો OH સમૂહ જમણી બાજુ. ત્યારબાદ નામમાં બીજો શબ્દ છે ડી, તો ડીનો મતલબ થશે છેલ્લા કિરાલ કાર્બન પરનો OH સમૂહ જમણી બાજુ હોવો જોઈએ. ત્યારબાદ બ્રેકેટમાં લખેલું છે પ્લસ, જેનો મતલબ થશે કે આ પ્રકારનું બંધારણ એ અદ્રવ્યભૂત પ્રકાશનો જમણી બાજુ કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. લાગે કે નામને પણ આપણે સમજી શકીએ છીએ. હવે માત્ર આટલો ફેરફાર કરવામાં આવે છે, એટલે કે OH અને H ની જગ્યા બદલવામાં આવે છે, તો OH અને H ની જગ્યા બદલવામાં આવશે તો તે બીટા કાર્બન બનશે, એટલે કે બીટા ડી પ્લસ ગ્લુકોઝ બનાવી શકાય.
લારીતે આલ્ફા અને બીટા બંને સમઘટકો અહીંયા બનાવી શકાય છે. ત્યારબાદ આ જે બંધારણ છે આ બંધારણ ફિશર નામના વૈજ્ઞાનિકે આપે છે. જ્યારે હાવર્થ નામના વૈજ્ઞાનિકે એક સૂત્ર આપેલું છે જેને હાવર્થ પ્રક્ષેપ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે, જેનું બંધારણ એકદમ સરળ છે. આ જે બંધારણ છે આ બંધારણને માત્ર આ રીતે ક્રોસમાં લખવામાં આવે છે, જ્યાં 1, 2, 3, 4, 5 જ્યારે 1 ઓક્સિજન એટલે કે 5 કાર્બન અને 6 ઓક્સિજન આમ 6 સભ્યનું ચક્ર બને છે, જેને આ રીતે લખવામાં આવે છે. મેં તમને એટલા માટે એવું કીધું કે આને જમણી બાજુ ઢોળવું, કેમ કે એનો મતલબ એવો થાય છે કે આ જમણી બાજુ રહેલા જેટલા પણ સમૂહ છે જે નીચેની બાજુ પર આવશે, OH OH H OH, એક વાત હંમેશા યાદ રાખવી, અહીં આપેલો CH2OH એ હંમેશા ઉપરની બાજુ પર આવશે, જ્યારે બાકીના જે સમૂહ છે જે તેની વિરુદ્ધની બાજુ પર લખવામાં આવે છે. અને આ બંધારણને પણ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ રીતે આપણે અહીં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બનાવી શકીએ છીએ. તો આ રીતે આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ બનાવી શકાય.